અનાકપણી છે, આ બહુ આપણું પ્રચલિત એક લોકવાદ્ય છે. કલાનગરી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સંગીત વાદ્યોનું રિસ્ટોરેશન સહિત મ્યુઝિયોલોજી પ્રમાણે ડોક્યુમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. લગભગ એક મહિનામાં ડોક્યુમેન્ટેશન થઈ ગયા બાદ 60 જેટલા સંગીત વાદ્યો માટે મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, આ ફેકલ્ટીની લેગસી બહુ જૂની છે. 1886માં આ ફેકલ્ટીની સ્થાપના થઈ, ત્યારથી લઈ અને આ ફેકલ્ટી પાસે મોટા મોટા કલાકારોના રેર ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા ફેકલ્ટીની અંદર અત્યારે છે અને લગભગ 60થી ઉપર આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. એમાં બિન સિતાર, કાનૂન, પછી એક સોનાના વરખવાળી સિતાર, દિલરૂબા, ચાર સપ્તકનું જલતરંગ કે જે આજે એકદમ રેર ઇન્સ્ટ્રુમેન્ટ છે, કાનૂન પણ એકદમ રેર ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ સિવાય રુદ્રવીણા. અને અગત્યની વાત એ છે કે મહારાજા સયાજીરાવ કે જે આપણા વડોદરાના સ્વપ્નદ્રષ્ટા અને જેમણે વડોદરાને સાંસ્કૃતિક નગરી તરીકે આપણને બિરુદ અપાવ્યું છે અને એમને આ સંસ્કારોને આગળ લઈ જવા માટે ઘણા મહાન વ્યક્તિઓને એમના દરબારની અંદર અને આ વડોદરાની ભૂમિની અંદર એમને સ્થાપિત કર્યા હતા, ત્યારે એનું જે એક પરિણામ એ છે કે આ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ 1886માં સ્થપાઈ અને ત્યાર પછી આની અંદર મહાન કલાકારો બધા આવ્યા અને એ લોકોના વાદ્યો પણ અહીંયા છે. અને જ્યારે મહારાજા સયાજીરાવના પ્રથમ પત્ની મહારાણી ચિમનાબાઈજી, એમની સાથે એક નૃત્યનું ટ્રૂપ, સંગીતનું ટ્રૂપ આવ્યું હતું અને મહારાણીજી જે વીણા વગાડતા હતા એ વીણા પણ આ મ્યુઝિયમની અંદર અત્યારે હયાત છે. એ સિવાય મહારાજાના દરબારની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હતા એમાંના કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા છે. ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ, એમનું પણ જે તાનપુરો વગાડતા એ પણ અહીંયા છે. એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ, રેર ઇન્સ્ટ્રુમેન્ટ અને કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ તો એવા છે કે જે ભારતમાં ક્યાંય નથી, એવા ઇન્સ્ટ્રુમેન્ટનું રિસ્ટોરેશન સાયન્ટિફિક વેની અંદર, એની ફોટોગ્રાફી અને આ મ્યુઝિયમની સ્થાપના કરી ફરીથી લગભગ 70 વર્ષના ગાળા દરમિયાન આની ઉપર નાનું મોટું કામ થયેલું છે, થોડું ડોક્યુમેન્ટેશનનું કામ થયેલું છે, પણ અત્યારે એને સાયન્ટિફિક વેની અંદર આપણે ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છીએ. ત્યારબાદ આ રજિસ્ટ્રેશન કરાવશું અને આ જે રજિસ્ટ્રેશન થયા પછી સરકારની ગ્રાન્ટ કાયમ માટે આ મ્યુઝિયમને મળે અને આ મ્યુઝિયમનું જે કંઈ ખર્ચ થાય આને રિસ્ટોરેશન કરવામાં કે આને આગળ આનું આગળનું એક્સપ્લાન કરવામાં જે પણ કંઈ ખર્ચ થાય એ પહોંચી વળવા માટે આપણે એનું રજિસ્ટ્રેશન કરાવવાના છીએ. અને મૂળ તો આ જે વિરાસત છે એ સચવાય ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં અને ભારતના રિસર્ચરો અને ભારતમાં જે સંગીતના જ્ઞાતાઓ છે, સંગીતના વિદ્યાર્થીઓ છે, એ લોકો સુધી આ લેગસી પહોંચે અને એ જે નવી પેઢી છે એને ખબર પડે કે ભારતની અંદર આવા આવા ઇન્સ્ટ્રુમેન્ટ હતા અને એની એનું લેગસી અને એમાં વપરાતા આપણે વપરાતી વસ્તુઓ, લાકડું, તાર, આ બધું શું શું છે એનું એને ધ્યાન આવે અને એક નવું કામ શરૂ થાય એ માટેના પ્રયત્નો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા થઈ રહ્યા છે.